ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં 3.1 જોઈશું. તેમાં પ્રશ્ન નંબર 2, કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો. તો અહીંયા આપણે નીચેના ગુણ આપેલા છે કે 1 થી 10માંથી એક ગુણ આવે, બરાબર? તો 4, 6, 7, 5, 3, 5, 4, 5, 2, 6, 2, 5, 1, 9, 6, 5, 8, 4, 7. તો આપણે કોષ્ટક પહેલાં બનાવવાના છે. તો કોષ્ટકમાં પહેલાં ગુણ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. તો ગુણ ક્યાં સુધી છે? પહેલો 1 છે, 0 નથી, અહીંયા 1 છે, 1 થી છેલ્લો મોટા મોટી સંખ્યા 9 છે, બરાબર? તો 9 સુધી. તો અહીંયા આપણે 1 થી 9 લખીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, બરાબર? અને નીચે કુલ. હવે અહીંયા આવૃત્તિ ચિહ્નમાં, તો અહીંયા આવૃત્તિ ચિહ્નમાં આપણે શું કરવાનું છે? 1 છે અહીંયા, તો અહીંયા પહેલાં 4 છે, તો જ્યાં 4 છે ત્યાં 1 લીટી પાડીશું અહીંયા. પછી છે 6, તો 6 છે ત્યાં 1 લીટી પાડીશું. પછી છે 7, તો 7 પર 1 લીટી પાડીશું. પછી 5 છે, તો 5 પર 1 લીટી. પછી 3 છે, 3 પર 1 લીટી. પછી 5 છે, તો પાછા 5 પર 1 લીટી. 4 છે, તો 4 પર પાછા 1 લીટી. 5 છે, પાછા 5 પર 1 લીટી આવશે. પછી 2, તો 2 પર. 6, તો 6 પર. પછી 2, ફરીથી 2 આવ્યા, તો 2 પર પાછા. 5, તો 5 પર. 1, તો અહીંયા 1 પર. 9, તો 9 પર 1 લીટી કરીશું. 6, તો અહીંયા 6 પાસે 1 લીટી કરીશું. ફરી 5 આવ્યા, તો 4 થઈ ગયા, તો 5મું લીટી આડી કરવાની, બરાબર? તો 5મી લીટી આડી કર થાય. તો અહીંયા 5, 8, તો અહીંયા 8 પર 1 લીટી. પછી છે 4, તો 4 પર 1 લીટી. 6 છે, તો 6 પર 1 લીટી. અને 7 છે, તો 7 પર 1 લીટી. તો અહીંયા આપણે આ ચિહ્ન ગોઠવ્યા, બરાબર? હવે અહીંયા 1 પર કેટલી લીટી છે? 1, તો અહીંયા આપણે લખીશું 1, બરાબર? 1. પછી 2 પર છે 2 લીટી, તો અહીંયા આપણે લખીશું 2. 3 પર ફરી 1 લીટી છે, તો અહીંયા 1. 4 પર 3 લીટી છે, 1, 2 અને 3, તો અહીંયા 3. 5 પર 5 લીટી છે, તો અહીંયા 5. 6 પર 4 લીટી છે, તો અહીંયા 4. 7 પર 2 લીટી છે, 1, 2, તો અહીંયા 2. 8 પર 1 લીટી છે, અને 9 પર પણ 1 લીટી છે, બરાબર? આનો સરવાળો કરીશું આપણે. 2 અને 1, 3. 3 અને 1, 4. 4માં 3 ઉમેરે તો 7. 7માં 5 ઉમેરે તો 12. 12માં 4 ઉમેરે તો 15. 16. 16માં 2 ઉમેરે તો 18. અને 18માં 1 ઉમેરે તો 19. 19માં 1 ઉમેરે તો 20. તો કુલ કેટલા થાય? 20, બરાબર? કુલ 1 કેટલા થાય? 20 થાય. એટલે આ જે સંખ્યા છે તે કેટલી છે? કુલ 20 છે. તો અહીંયા 20. હવે આપણને સવાલ પૂછવામાં આવે છે, સૌથી વધારે ગુણ કેટલા છે? તો બધાથી વધારે ગુણ કેટલા છે? તો કે 9. તો અહીંયા આપણે લખીશું, સૌથી વધારે ગુણ 9 છે, બરાબર? એવી રીતે બીજો, સૌથી ઓછા ગુણ કેટલા છે? તો સૌથી ઓછા ગુણ કેટલા છે? 1. તો અહીંયા આપણે લખીશું, સૌથી ઓછા ગુણ 1 છે. એવી રીતે માહિતીનો વિસ્તાર 100 છે. તો અહીંયા આપણે પૂછ્યું છે માહિતીનો વિસ્તાર શું છે? તો કે 9 - 1 = 8. તો માહિતીનો વિસ્તાર શું છે? 9 - 1 = 8. એ શું છે? માહિતીનો વિસ્તાર છે, એટલે 1 ને 9, બરાબર? એટલે 9 - 1 એ માહિતીનો વિસ્તાર છે, એટલે 8 માહિતીનો વિસ્તાર છે. હવે અહીંયા અંકગણિત સરાસરી શબ્દ, એટલે અંકગણિત સરાસરી, એટલે આજે બધા છે તેનો સરવાળો કરવાનો છે. આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણે લખીશું, 4 + 6 + 7 + 5 + 3 + 5 + 4 + 5 + 2 + 6 + 5 + 1 + 9 + 6 + 5 + 8 + 4 + 7. તો અહીંયા
આપણે આ 20 સંખ્યા દર્શાવી તો કુલ સંખ્યા કેટલી છે 20 છે, તો અહીંયા લખીશું છેદમાં 20 બરાબર. કુલ સંખ્યા કેટલી છે 20 છે ને એના ગુણ છે આ, તે ગુણનો સરવાળો કરવાનો. તો મેં અહીંયા ગુણનો સરવાળો કર્યો છે તો કુલ ગુણ કેટલા છે 100, તો અહીંયા હું લખું છું 100. તમારે ગણવાના છે 100 છેદમાં 20, તો 20 પંચા 100 બરાબર. તો જવાબ શું આવશે 5. તો અગણિત સરાસરી એટલે અંકગણિતીય, નીચે લખીશું અંકગણિતીય સરાસરી 5 છે બરાબર. અંકગણિતીય સરાસરી કેટલી છે અહીંયા 5 છે. તો અહીંયા આપણે ગણવાનું છે 4 ને 6 10 10 માં 7 ઉમેરે તો 17 17 માં 5 ઉમેરે તો કેટલા થાય 22 22 માં 3 ઉમેરે તો 25 25 માં 5 ઉમેરે તો 30. એવી રીતે અહીંયા કુલ સરવાળો શું આવશે 100 આવશે. તો 100 ઓછા 20 એટલે 5, જવાબ શું આવશે 5. એટલે અવગણિતીય સરાસરી કેટલી છે 5 છે બરાબર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. તો અહીંયા પ્રશ્ન નંબર 4, એક ક્રિકેટરે 8 ડાઉનમાં નીચે મુજબ રન બનાવ્યા. તો અહીંયા રન કેટલા બનાવ્યા 58 46 35 46 0 અને 100 બરાબર. તો સરાસરી સ્કોર ગણો. તો શું શોધવાનું છે સરાસરી સ્કોર શોધો. અહીંયા ક્રિકેટર છે, શું આપેલું છે આપણને ક્રિકેટર, તે ક્રિકેટ રમેલી છે જે ક્રિકેટરે તેના અહીંયા એમણે આપણને રન આપ્યા છે, તે રન પરથી આપણે શોધવાનું છે કે એ સરાસરી કેટલી આવે બરાબર. તો અહીંયા આપણે સરાસરી શોધવાની છે. તો અહીંયા સરાસરી આપણે શોધીશું તો બધાનો સરવાળો કરીશું 58 વત્તા તો સરાસરી બરાબર કુલ રન છેદમાં કુલ સંખ્યા બરાબર. અહીંયા રનનો સરવાળો કરવાનો છે, અહીંયા સંખ્યા કુલ રનનો સરવાળો ને કુલ સંખ્યા કેટલા રન કર્યા છે તે બરાબર. તો અહીંયા 58 વત્તા 76 વત્તા 40 વત્તા 35 વત્તા 46 વત્તા 45 વત્તા 0 અને વત્તા 100 અહીંયા એ રન કર્યા છે. તો કુલ કેટલા છે તો 1 2 3 4 5 6 7 8 કેટલા છે 8. તો અહીંયા 8 બરાબર, છેદમાં શું આવશે 8 આવશે. તો અહીંયા આપણે સરવાળો કરીએ 58 વત્તા કેટલા છે અહીંયા 76. તો 58 વત્તા 76 કેટલા થાય 134. 134 માં 40 ઉમેરીએ તો 174. 174 માં 35 ઉમેરીએ તો 209. 209 માં 46 ઉમેરીએ તો 255. 255 માં 45 ઉમેરીએ તો 300. 300 માં 0 ઉમેરીશું તો 0 અને 100 ઉમેરીશું તો 400. તો 400 છેદમાં 8 બરાબર. તો 400 છેદમાં 8 તો 400 ભાગ્યા 8 કરવાના છે. તો 400 ભાગ્યા 8 તો શું આવે જવાબ, 400 ભાગ્યા 8 કરવાનો છે તો 8 ના ઘડિયામાં 40 આવે તો 8 5 40 બરાબર ને. અને પછાડીનો 0 અહીંયા 0 અહીંયા તો 50. તો શું જવાબ આવશે 50. તો સરાસરી કેટલી આવે એક ક્રિકેટના દાવની સરાસરી સ્કોરની સરાસરી સ્કોરની સરાસરી 50 આવે. કેટલી આવે 50 બરાબર. તો અહીંયા આજે આપણે આ દાખલો નંબર 4 પ્રશ્ન નંબર 4 પૂર્ણ કરીએ છીએ. પ્રશ્ન નંબર 5 થી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.